વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. આ સંધાન કાર્યક્રમના આ સ્પેશિયલ વ્યાખ્યાન શૃંખલામાં આપનું હું કમલ જોશી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે અંધશ્રદ્ધા વિષયની ઉપર વાત કરવાના છે. હું ઘરેથી બહાર નીકળતો હોઉં અને કોઈક એમ કે ચા પીને જાઉં ને, અને મારા પગ અટકી જાય કે ચા પી લેવી પડશે. ગમે તેટલું મોડું થતું હોય પણ ચાનું નામ દીધું છે તો પી લેવી જોઈએ. આવું ફક્ત મારી સાથે નહીં, ઘણા બધાની સાથે થાય છે. બિલાડી આડી ઉતરે અને તમે અટકી જાઓ, બેસી પડો, ટ્રેન ચૂકી જાઓ, બસ ચૂકી જાઓ, પ્લેન ચૂકી જાઓ, છીંક આવે અને તમે અટકી જાઓ. આ તો બધા નાના નાના ઉદાહરણો જે આપણી આસપાસની જિંદગીમાં આપણે જોતા હોઈએ છીએ. એ સિવાય કોક બાબા ચૂંટલો ખણે અને તમારી કિડનીમાંથી પથરી કાઢે, તમે માની જાઓ, અને ડૉક્ટર પાસે જવાનું ટાળો અને 6 મહિના પછી ખબર પડે કે પથરી પથરો થઈ ગઈ છે. તો આવા જે અકસ્માતો સર્જાતા હોય છે એની પાછળ મૂળ તો અંધશ્રદ્ધા છે. બહુ સમય પહેલાં એક કિસ્સો સાંભળેલો કે એક જૈનનો દીકરો અચાનક જ કુરાનની કલમો બોલવા માંડ્યો, ઉર્દુમાં વાત કરવા માંડ્યો અને રોજા રાખવા માંડ્યો, અને પોતાની જાતને તૌફિક તરીકે ઓળખાવા લાગ્યો કે હું તૌફિક છું, હું હૈદરાબાદનો છું, અને હૈદરાબાદનું એડ્રેસ પણ એને આપ્યું. તપાસ કરી તો ખરેખર તૌફિક કેટલાક વર્ષ પહેલાં ત્યાં હતો. તો હવે આ છોકરો, જૈનનો છોકરો જે માંડ ગુજરાતી બોલે છે, પાક્કો જે બટાકાને ડુંગળીને હાથ નથી લગાડતો, એવો જૈનનો દીકરો અચાનક ઉર્દુ બોલવા માંડે, રોજા રાખે, નમાઝ પઢે, બધું એકદમ આમ કન્ફ્યુઝિંગ લાગે, અને પછી લોકો એની પર સિક્કો માર્યો પુનર્જન્મ, કે આ તૌફિકનો પુનર્જન્મ છે. લાંબા રિસર્ચ પછી ખબર પડી કે ભાઈ પુનર્જન્મ જેવું કશું હતું નહીં, પણ આ ભાઈ જે જૈનનો દીકરો જેની વાત કરીએ છીએ વિશાલ, એ વિશાલ જ્યારે નાનો હતો લગભગ 5-6 વર્ષનો, ત્યારે એમની ગાડીનો જે ડ્રાઈવર હતો એ હતા ખાન ચાચા, અને ખાન ચાચાનો ભાણિયો તૌફિક જે હૈદરાબાદમાં રહેતો હતો, અને ખાન ચાચા પેલા નાના વિશાલને હંમેશા તૌફિકની વાર્તા કહેતા કે તૌફિક આવું કરતો હતો, તૌફિક આવું કરતો હતો, તૌફિક આવું કરતો હતો, તૌફિક આવું કરતો હતો, અને એના અનકોન્શિયસ માઇન્ડમાં એ તૌફિક ભરાયા કર્યો, ફરતો ગયો. અને કોઈક એક ક્ષણે જ્યારે યુવાન થયો અને અમુક વિચિત્ર સંજોગોની અંદર એના અનકોન્શિયસ માઇન્ડે બળવો પોકાર્યો અને વિશાલને દબાવી અને તૌફિક જીવતો થયો એના મગજમાંથી. એટલે પુનર્જન્મ જેવું કશું હોતું નથી. આ પણ એક ઉદાહરણ છે. તો આવા અનેક ઉદાહરણો, આવા અનેક ટૂચકાઓ જે આપણને લોકો મૂર્ખ બનાવે છે. હમણાં થોડાક સમય પહેલાં પેપરમાં જ હવે તમે વાંચ્યું હોય તો અમદાવાદની અંદર કોઈક મહાશય અચાનક જ પોતાની જાતને માતાજી તરીકે ઓળખાવા લાગ્યા, અને આ માતાજી પાછા કેવા કે જે એકના ડબલ કરી આપે, અને લોકો ખોખા ભરી ભરી અને પૈસા લઈ અને માતાજીની જોડે ગયા, અને માતાજી બધા જ પૈસા લઈ લીધા, અને પછી અત્યારે માતાજી જેલમાં છે. સી, આપણે મૂર્ખ ન બનીએ. એટલા 21મી સદીમાં જ્યારે ટેકનોલોજીના યુગમાં આપણે જીવતા આવીએ ત્યારે આપણને આ બધી બાબતોથી જાગૃત થવાની જરૂર છે, અને આ જાગૃતિ બહુ જ મોટી છે. અને આ જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ વ્યક્તિ આજે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. એ વ્યક્તિ કે જેણે નક્કી કર્યું છે કે હું આ જ કામ કરીશ, પોતે એ સાયકોલોજીના અધ્યાપક છે, અને છેલ્લા 25 વર્ષથી એ સાયકોલોજી વિષય ભણાવી રહ્યા છે, એવા જ્ઞાની પ્રોફેસર સત્યમ જોશી, જેમણે અંધશ્રદ્ધા વિરોધી એક ઝુંબેશ શરૂ કરી છે. પંચમહાલ જિલ્લાના માલવણ નામના એક નાનકડા ગામની કોલેજમાં તેઓ પૂરેપૂરી નિષ્ઠાથી પોતાનું અધ્યાપન કાર્ય કરી રહ્યા છે, અને અધ્યાપન પૂરતું પોતાનું ક્ષેત્ર સીમિત ન રાખતા પોતાની નૈતિક જવાબદારી સમજીને આ કામ એમણે સ્વેચ્છાએ ઉપાડ્યું છે. આજુબાજુના નાના નાના ગામોમાં જઈને, આજુબાજુની કોલેજોમાં જઈને, ગામડાઓમાં જઈને એ લોકોમાં અંધશ્રદ્ધા નિવારણ કરવાનું કામ કરી રહ્યા છે. ફક્ત એ જિલ્લા પૂરતા સીમિત ન રહેતા એમણે વિસ્તાર વધારી અને રાજ્યના ઘણા બધા ગામોમાં આ કામ કરી રહ્યા છે. એવા અધ્યાપક
આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને મારી સાથે સ્ટુડિયોમાં એમની વાત સાંભળવા, એમની સાથે ચર્ચા કરવા માટે ગાંધીનગર સરકારી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે. હું અધ્યાપક સત્યમ જોશી અને સ્ટુડિયોમાં હાજર રહેલા મારા એ બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. તો આપણે બધા તાળીઓના ગળગળાટથી પ્રોફેસર સત્યમ જોશીને આવકારીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બેમાં શું ફેર છે એ હું તમને સમજાવું. હવે મારા બંને હાથ ગજવામાં છે અને બંને હાથની મુઠ્ઠી તમારી સામે છે. તમને એમ લાગશે કે મુઠ્ઠીમાં કંઈક તો હોવું જોઈએ ને, કંઈક તો હશે જ ને. આ મેં મુઠ્ઠી ખોલી અને ચોકલેટ નીકળી. આ મેં મુઠ્ઠી ખોલી, કશું જ ના નીકળ્યું. આ મુઠ્ઠીની અંદર ચોકલેટની સંભાવના છે, તળબૂચની નહીં. મુઠ્ઠીમાંથી ચોકલેટ નીકળી શકે, એ સિવાય સિક્કો નીકળી શકે રૂપિયાનો, પણ કોઈ એવી વસ્તુ ના નીકળી શકે જે મુઠ્ઠીમાં ના સમાય. આ શ્રદ્ધા છે. તમે ભગવાનને પૂજા કરો છો, ભગવાન પાસે અગરબત્તીઓ કંઈ પણ કરો છો શ્રદ્ધાથી, તો તમે માગો છો, શું માગો છો? કે હું પાસ થઈ જાઉં. બીમારી હોય તો હું સાજો થઈ જાઉં, નિસંતાન હોય તો સંતાન પ્રાપ્તિ થાય. આ બધી શક્યતાઓ છે અને એ શક્યતાઓ પ્રમાણે જ્યારે જ્યારે આપણે માગીએ છીએ ત્યારે કદાચ મળે અને ના પણ મળે. એટલે જેમ ચોકલેટ નીકળે અને ચોકલેટ ના પણ નીકળે. હવે અંધશ્રદ્ધા ક્યાંથી શરૂ થાય એ હું તમને કહું. કોઈ એક વસ્તુ તમારા હાથમાં જો હોય અને એ વસ્તુને સંતાડી દેવામાં આવે, ગાયબ કરી દેવામાં આવે, તો તમને એમ લાગે કે ચમત્કાર થયો. હવે આવા કેટલાક ધુતારાઓ તમને છેતરે છે અને કેવી રીતે છેતરે છે એ હું તમને બતાવું. ખાસ કરીને ધર્મ સાથે આ શ્રદ્ધાને સાંકળી દેવામાં આવે છે. આપણે બધા ધાર્મિક તો છીએ જ, મેં તમને હમણાં કહ્યું એમ ભગવાનને માનીએ છીએ, દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ. હવે આ લોકો ધર્મ સાથે જે ચમત્કારોને સાંકળી દે છે એ કેવી રીતે સાંકળી દે છે? આપણે બધા જાણીએ છીએ કે નાળિયેર, શ્રીફળ એ પવિત્ર વસ્તુ છે, કંકુ, નાડા છેડી પવિત્ર વસ્તુ છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરીને, એટલે કે તમારી ધાર્મિકતા કે શ્રદ્ધા જે હોય તે, એનો દુરુપયોગ કરીને તમને છેતરે છે. હવે તમારી સામે અહીંયા આ એક નાળિયેર જે વીંટાળેલું છે એ હું તમને બતાવું છું કે એની અંદરથી શું નીકળી શકે. ધાર્મિક લોકો નાળિયેરને પવિત્ર માને છે એ મેં તમને કહ્યું. હવે આ જ નાળિયેર જે તમને છેતરવા માટે જે આવ્યા હોય એ વ્યક્તિ તમને છેતરે તો કેવી રીતે છેતરી શકે? ચમત્કારિક નાળિયેર અને મંત્રવિધિથી એમાં જે કંઈ નીકળે એ તમે અહીંયા જુઓ અને હું જે કહું એમાં માનો. આ નાળિયેર એમાં શું હોઈ શકે? પાણી અને ટોપરું જ ને. પણ હું તમને મારી વિદ્યાથી, મારી ચમત્કારિક શક્તિથી, અંદરથી એક એવી વસ્તુ બતાવું જે તમે મારા ચમત્કાર, મારી શક્તિઓથી પરિચિત થાઓ. જય મા!
બસ આવી જ રીતે છેતરનાર વ્યક્તિ તમારી સામે આ પ્રયોગ કરશે. ચીસ એટલા માટે પાડે છે કે તમે મંત્રમુગ્ધ થઈ જાઓ. ચાંદલો કંકુનો એટલા માટે કરશે કે તમે કંકુને પવિત્ર માનો છો. નાળિયેરમાંથી ચૂંદડી એટલા માટે કાઢે છે કારણ કે આ ચૂંદડી છે એ માતાજીની ચૂંદડી હોઈ શકે છે, એટલે માની ચીસ પાડવામાં આવે છે. આવી રીતે છેતરી શકે છે. હવે બીજો એક પ્રયોગ બતાવું કે જે આ લોકો જે ખરેખર વિજ્ઞાનનો ઉપયોગ કરીને તમને છેતરે છે, જેમાં વિજ્ઞાન કામ કરે છે. મારી પાસે સિક્કા છે, એલ્યુમિનિયમના સિક્કા છે. તમારામાંથી એક વ્યક્તિ મારી પાસે આવશે, તમે આવો, આવો. આ એક સિક્કો છે, એ તમે હાથમાં મૂકો અને તમારી જગ્યાએ જઈને બેસી જાઓ. હવે જુઓ મારો ચમત્કાર. તમને મેં સિક્કો આપ્યો, એ એલ્યુમિનિયમનો છે કે લોખંડનો છે? એલ્યુમિનિયમ. એ સિક્કો એલ્યુમિનિયમનો છે, એમના હાથમાં, એમની મુઠ્ઠીમાં છે. હવે બીજો એક પ્રયોગ બતાવું છું. તમારી સામે આ કાકડા છે અને સળગાવીશ એટલે અગ્નિ પ્રગટ થશે. જો આ અગ્નિ જે શરીર ઉપર દાઝી જવાય, ફોડલા પડી જાય એવી શક્યતાઓ રહેલી છે જો શરીર ઉપર લગાવવામાં આવે તો. પણ હું તમને કરી બતાવું. કેવી રીતે કરી બતાવું? શક્તિ છે મારામાં, ચમત્કારિક શક્તિ છે, આવું એ લોકો બોલે છે. હવે જુઓ તમે, આ કાકડો જે શરીર ઉપર લગાવવામાં આવે તો ફોડલો થઈ જાય, દાઝી જવાય ને. મોઢામાં નાખીએ તો મોઢું સળગી જાય ને. પણ હું કરી બતાવીશ. શક્તિ છે મારામાં, ચમત્કારિક શક્તિ છે. જુઓ, એવી રીતે ચામડી ઉપર પણ જો અગ્નિ લાગે તો ફોડલા થઈ જાય, ચામડી બળી જાય. પણ મને કશું નહીં થાય. કેમ? કારણ કે મારામાં એવી ચમત્કારિક શક્તિ છે. જો અહીંયા મને કેમ કશું થતું નથી, મારી ચામડી ઉપર ફોડલા કેમ પડતા નથી? કારણ કે શક્તિ છે. આ જ વસ્તુ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોલસા ઉપર, સળગતા કોલસા ઉપર ચાલે છે, કશું થતું નથી. કેવી રીતે ચાલી શકતા હશે? કોઈ ચમત્કારિક શક્તિથી? ના. હવે હું તમને એ સમજાવું કે સળગતા કોલસા ઉપર ચાલવાથી કેમ ના દાઝી જવાય, કશું થતું કેમ નથી. એનું કારણ એ છે કે આપણી ચામડી સાથે અગ્નિનો સંપર્ક 0.5 સેકન્ડથી ઓછા સમય સુધી રહે તો આપણી ચામડી બળતી નથી. સળગતા કોલસા ઉપરથી હું ચાલી શકું, તમે પણ ચાલી શકો છો, એટલે એ કોઈ ચમત્કાર નથી. અહીંયા મેં તમને એ પ્રયોગ એટલા માટે બતાવ્યો કે તમે બહુ કાળજીપૂર્વક અગ્નિ મોઢામાં નાખો અને બહાર કાઢો તો પણ અંદર કશું થતું નથી. કારણ કે અંદરથી બહાર કયો વાયુ બહાર નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે એ રીતે તમે બળતા નથી, સિવાય કે જીભ એ કાકડાને ન અડે એટલું ધ્યાન રાખવું. આ પ્રયોગ જાતે તો ન કરવો, થોડી પ્રેક્ટિસ દ્વારા થઈ શકે છે. પણ સળગતા કોલસા ઉપર તો તમે ચાલી શકો છો, આ કોઈ ચમત્કાર નથી. હવે એક બીજો ચમત્કાર જે લોકો તમને છેતરવા માટે કરતા હોય છે એ હું તમને બતાવું.
જુઓ, મારી પાસે આ કોલસાની ભૂકી છે અને આ કોલસાની ભૂકી આ પાત્રમાં હું નાખું છું. જુઓ, તમને દેખાય છે આ કોલસાની ભૂકી અને કોલસાની ભૂકી ઉપર હું ઘી રેડીશ. અને જુઓ મારો ચમત્કાર, આ કોલસાની ભૂકીમાં આ હું ઘી રેડું છું. હવે મારી પાસે મંત્ર શક્તિ છે, હું અગ્નિ પ્રગટ કરી શકું તેમ છું, માચિસ નથી અને માચિસ વગર મારી મંત્ર શક્તિથી આ અગ્નિ અહીંયા પ્રગટ થશે. કોલસાની ભૂકી પવિત્ર, જે સળગે છે, અને આ ઘી એ પણ પવિત્ર, એ પણ સળગે છે. હવે તમે જુઓ, અહીંયા આ કોલસાની ભૂકી અને એમાં મેં ઘી રેડ્યું છે અને એ મંત્ર હું અહીંયા